ચારસો વર્ષ પહેલા જે હિરસુરી મહારાજ થયા એના પચાસ સાઈઠ વર્ષ પહેલા એમને દીક્ષા લીધી પાલનપુરના પાટણ આવ્યા દીક્ષા લીધી દીક્ષાના બે ચાર વર્ષ તો ગુરુ પાસે ભણ્યા હશે પછી એમને ઉપરનું જ્ઞાન ભણવું હતું ભણાવનાર ગુજરાતમાં કોઈ નતું આ મહાપુરુષને થયું ક્યાં જાવ અને ગયા દોલતાબાદ દોલતાબાદ આવ્યું છે ને યુપીમાં હશે કદાચ એ દોલતા બાદ પહોંચ્યા દેરાસર ના દર્શન કરી ઉતર્યા ઉપાશ્રયમાં કાજો વગેરે કાઢીને બેઠા ત્રણ સાધુ આવ્યા પંડિતજી પૈસા વગર ભણાવે નહીં બ્રાહ્મણ છે પિયા વગર તો કોઈ ભણાવવાનું નથી અને આ દોલતા સાવ નવા છે કોઈ ઓળખતું જ નથી કોઈ ઓળખાણ પીછાણ હોય તો કેવાય કે ભાઈ અમે ભણવા આવ્યા છીએ જરા પંડિતજીની વ્યવસ્થા કરો ને અને ત્રણે સાધુ આસન પાથર્યું ટેબલ ઉપર આમ હાથ મૂકી આમ બેઠાશ બરાબર એ જ સમયે એક શ્રાવિકાએ ઉપાશ્રયમાં એન્ટ્રી મારી દરવાજા ખુલ્લા હતા આ એ દોલતા બાદ હતું કે જે ક્યારેક જ મહાત્મા પધારતા ઉપાશ્રયના દરવાજા ઘણા દિવસે ખુલ્યા આ શ્રાવિકાનું નામ હતું જસબાઈ આ જસ્ટ એન્ટ્રી મારી વંદન કરી અને મહાત્માનું મોઢું જોયું શું પાવરફુલ બ્રેન હોય છે મારી શ્રાવિકાનું ફેસ રીડિંગ હોય છે ને આજકાલ ફેસ રીડિંગ કરતા હોય કોઈ પણ જાતની ડિગ્રી લીધા વગર આ બાઈએ હિલ સૂરી મહારાજનું મોઢું જોયું ત્યારે તો આચાર્ય હતા સાદા મુનિ હતા ફેસ રીડિંગ કર્યું મારા સાહેબ ક્યાંથી પધાર્યા છે ગુજરાત થી આવ્યા છીએ કેમ પધાર્યા ભણવા માટે આવ્યા છે તો ભણજો આમ ચહેરો કેમ ઉદાસ છે શું ગુરુ યાદ આવે છે ગુરુજીની તો યાદ આવે પણ ઉદાસ એટલા માટે છીએ કે આ પંડિતજી ભણાવશે એને રોજનું આપવું પડશે અમે તો સાધુ છીએ અમારી પાસે તો કંઈ ન હોય ક્યાંથી આપશ હવે સાંભળજો આ સંઘની શ્રાવિકાઓ પણ કેટલી ઉદાર હોય છે મહારાજ સાહેબને કીધું સાહેબ અમારા જેવા ને બધી ચિંતા ના કરવાની હોય ભૂલી જાઓ કોણ ચૂકવશે ને કેટલા ચૂકવશે બધું ચૂકવાઈ જશે તમે દિલ દઈને ભણો અને હિરસુરી મહારાજ દોલતા બાદની ની અંદર દિલ દઈને ભણ્યા એ ભણ્યા પછી જે એમનું પુણ્ય વધ્યું એમની આજ્ઞામાં બે હજાર સાધુ ત્રણ હજાર મુસ્લિમ રાજા અકબર એ પણ એમનો ભક્ત શિષ્ય બની ગયો મહારાજ ને આવી કોઈ જસબાઈ શ્રાવિકા ના મળી હોત તો આ જીન શાસન ને જગતગુરુ હિર ના મળ્યા હોત દુવા દિવ એવી કોઈ જસબાઈ બેઠી હોય તો એમને ધન્યવાદ આપું છું કરીને માં સાડા ત્રણસો પંડિતો જૈન પંડિતો ભણાવતા હશે એનો લાભ પણ લેનારા હશે મને તો ક્યારેક એવો વિચાર આવે આ સાબરમતી આખા અમદાવાદમાં જ્યાં પણ સાધુ સાધ્વી જૈન પંડિત પાસે ભણતા હોય એના પગારની જવાબદારી એકલો સાબરમતી ને તો બેડો તમારા દીકરા માટે લાખો વાપરી શકો તમારી દીકરી માટે તમે ડોનેશન આપી શકો પણ જીન સાધુ અને સાધવીજી મારે એટલા માટે બોલવું પડે એક સંઘની અંદર એક સાધવીજી મને મળ્યા હતા ચોમાસુ હતા અને ચોમાસામાં એ સાધવીજી મહારાજ ભણ્યા નહીં મને ચોમાસા પછી મળ્યા એટલે મેં પૂછ્યું કેમ તમે ભણ્યા નહીં તૈયાર હતા પણ એ પંડિતજીને ને કોઈ પગાર ચૂકવનાર નતું માટે હું ભણી નહીં એ દિવસે મારી આંખમાં આંસુ આવી ગયા કે સંઘે એ સંઘ શ્રાવકોએ કેવું ઘોર નાનાવરણ કર્મ બાંધ્યું હશે એક સાધ્વી પૈસા ના અભાવે પગારના ના પંડિતજી પાસે ભણી ન શક્યા